આજથી દેશભરમાં જેઈઈ મેઇન્સની પરીક્ષા ગુજરાતમાં 38,000થી વધુ વિદ્યાર્થીઓ જેઈઈની પરીક્ષા આપશે રાજ્યના 13 જિલ્લાના 32 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે અમદાવાદમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે દરેક સેન્ટર પર વિદ્યાર્થીનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે સમગ્ર દેશમાં પરીક્ષા માટે 9,53,473 વિદ્યાર્થીઓ નોંધાયા છે संवाददाता दीपेन पढ़ियार जुड़ाई गया छे दीपेन कोरोना काल में परीक्षा एक मोटो पड़कार बनी गयो छे परंतु जेईई मेन्स नी आजे परीक्षा थवा जई रही छे केवा प्रकार नी तकेदारी अत्यारे परीक्षा केन्द्रों पर राखवामां आवी छे શિવાની ભારે વિરોધ અને વિવાદ બાદ જેડબલઈ મેન્સની પરીક્ષાઓ છે તે શરૂ થઈ ગઈ છે સમગ્ર દેશમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે 6 સપ્ટેમ્બર સુધી આ પરીક્ષાઓ છે તે યોજાશે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 38,000થી વધારે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની જેડબલઈ મેન્સની પરીક્ષા છે તે આપશે બોપલ ખાતે પરીક્ષા સેન્ટર છે ત્યાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટેની તમામ તકેદારીઓ છે તે રાખવામાં આવી છે સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક સેનિટાઇઝેશન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં એન્ટ્રન્સ ઉપર જ તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને 3 લેયર માસ્ક છે તે આપવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓને 3 લેયર માસ્ક સાથે જ એન્ટ્રી આપવામાં આવી છે સાથે સાથે સેનિટાઇઝ પણ કરવામાં આવ્યું છે તો તમામ જે કોરોના સંક્રમણને અટકાવવા માટેની તકેદારી રાખવામાં આવી છે બીજી તરફ પરીક્ષાનો વિરોધ પણ હતો કોંગ્રેસ એનએસયુઆઈનો કે પરીક્ષા હાલ મોકૂફ રાખવી જોઈએ પરંતુ જે રીતે પ્રવેશ પ્રક્રિયા અટકી પડી છે પરીક્ષાના વાંકે ત્યારે કેન્દ્ર સરકારે પણ આ એક પડકાર છે તે ઝીલી લીધો અને પરીક્ષાઓ છે તે યથાવત સમયે જ લેવાનો નિર્ણય કર્યો ત્યારે આજથી આ પરીક્ષાઓ શરૂ થઈ છે આજે બેચલર ઓફ આર્કિટેક્ચર અને બેચલર ઓફ પ્લાનિંગના જે એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ છે તેમની પરીક્ષા છે આવતીકાલે બીઈ અને બીટેક એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ અને બેચલર ઓફ ટેકનોલોજીમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમની પરીક્ષા થશે એટલે કે આવતીકાલથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે 6 સપ્ટેમ્બર સુધી આ પરીક્ષાઓ છે તે શરૂ રહે છે અમદાવાદમાં અંદાજે 10,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અમદાવાદમાં 3 સેન્ટરો છે જ્યાં આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તે લેવાઈ રહી છે જે કોમ્પ્યુટર સેન્ટરો છે તે 3 સેન્ટરો પર આ પરીક્ષાનું અમદાવાદમાં આયોજન થઈ રહ્યું છે તો ચોક્કસથી 6 સપ્ટેમ્બર સુધી આ પરીક્ષાઓ ચાલનારી છે અને આજથી જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપી રહ્યા છે પ્રથમ પેપર છે તે પેપરની શરૂઆત થઈ ગઈ છે 12 વાગે પેપર પૂર્ણ થશે ત્યારબાદ બીજું પેપર 3 વાગે શરૂ થશે તો તમામ તકેદારીઓ સાથે જેડબલઈ મેન્સની પરીક્ષાઓ છે તે દેશભરમાં અને ગુજરાતમાં આજથી શરૂ થઈ ગઈ છે શિવાની બિલકુલ તો જેઈઈના પરીક્ષા કેન્દ્રો પર અત્યારે તો ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ક્યાંક વિદ્યાર્થીઓમાં પણ ડર હતો વિરોધ પણ થયો પરંતુ આખરે સરકારે નિર્ણય કર્યો કે પરીક્ષાઓ થશે અને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્યનો પણ સવાલ હતો જેના કારણે પૂર્ણ તકેદારી સાથે જેઈઈ મેઇન્સની પરીક્ષાઓ શરૂ પરીક્ષા કેન્દ્રો પર કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રખાઈ છે